થાનગઢના સિરામિક એકમોમાં છેલ્લા 72 કલાકમાં માત્ર 5 જ કલાક વીજ પુરવઠો મળતા કારખાનેદારો દ્વારા વીજ કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ વાવાઝોડાને લઈને વીજ સમસ્યા સર્જાતા ઉદ્યોગકારોમાં વીજ કચેરીને કામગીરીને લઈને નિરાશા વ્યાપી છે। તેમજ વીજ કચેરીએ અવારનવાર કમ્પ્લેન માટે ફોન તેમજ રૂબરૂ ફરિયાદ લખાવવા છતાં કોઈ પણ સમસ્યાનું સમાધાન કે નિરાકરણ નહીં મળતા કારખાનેદારો રોષે ભરાયા હતા। અને આ સાથે સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો 1/7/2023 થી તમામ ઉદ્યોગો બંધ રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। તેમજ સિરામિક એકમ 72 કલાકમાં વીજળી ન મળે તો ભઠ્ઠી ચલાવવા માટે ઓછામાં ઓછું 1000 લીટર ડીઝલ વપરાતું હોવાનું પણ કારખાનેદારોએ જણાવ્યું હતું। એના જે પણ યારે મેં વાતચીત કરી કાર્યપાલક ઇન્ડિયાની આરે પણ અઢી ત્રણ મહિના જેવું નવું ચોકેશન પ્રકાશ થશે એટલે 5 કે 6 દિવસમાં નવું ચોકેશન કે નવું ઓફિસ ન થાય પણ જેટલા જેટલા પ્રશ્ન મેન્ટેનન્સના એ બધું જે છે એ ત્વરિત નિરાકરણ કરી આપવામાં આવશે।